આપણે ત્રણ મૂળભૂત પરિમાણો વિશે વાત કરી રહ્યા છીએ જેના વગર અસ્તિત્વમાં કંઈ જ થઈ શકે નહીં માત્ર ત્રણ મૂળભૂત બળો ત્રણ મૂળભૂત ગુણો દ્વારા આટલી વિશાળ રમત રમાઈ રહી છે તેઓ માત્ર સપાટી પર જ અલગ છે મૂળ રૂપે તે બધું એક જ વસ્તુ છે તો આધુનિક વૈજ્ઞાનિકો તેમની પોતાની ભાષામાં કહી રહ્યા છે કે શિવ બધું એક સાથે પકડી રાખે છે જુઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણ લોકો છે એમ વિચારશો નહીં એક વાદળો પર તરતા બીજા પર્વતની ટોચ પર બેઠા છે ત્રીજા કંઈક બીજું કરે છે આપણે ત્રણ લોકો વિશે વાત નથી કરી રહ્યા આપણે ત્રણ મૂળભૂત પરિમાણો વિશે વાત કરી રહ્યા છીએ જેના વગર અસ્તિત્વમાં કંઈ જ થઈ શકે નહીં જો તમે વાર્તાઓને નજીકથી જોશો તો બ્રહ્મા સર્જનાત્મક શક્તિ છે શું અસ્તિત્વમાં સર્જન છે હા ચોક્કસ વિષ્ણુ જાળવણી છે શું જાળવણી થઈ રહી છે હું દિલ્હીની વાત નથી કરતો હું સર્જનની વાત કરી રહ્યો છું અહીં જાળવણી થઈ રહી છે ચોક્કસપણે વિનાશ છે ખરું ને તમારા શરીરની અંદર અત્યારે લાખો કોષો મરી રહ્યા છે લાખો કોષો નવા બની રહ્યા છે અને લાખો અબજોની જાળવણી થઈ રહી છે ખરું ને તો તમે આ ત્રણેય શક્તિઓનું સ્વરૂપ છો તે જ રીતે ગ્રહ પણ છે તે જ રીતે સૂર્યમંડળ છે તે જ રીતે સમગ્ર સર્જન છે તે બધું સર્જન જાળવણી અને વિનાશના આ ત્રણ પાસાઓની અભિવ્યક્તિ છે તમને શિવ સાથે થોડી આસક્તિ હશે અને થોડા વિનાશક બની ગયા છો પણ અમુક પ્રમાણમાં કામ કરી રહ્યા છે ખરું ને અને તે સમગ્ર બ્રહ્માંડનો આધાર છે અને મેક્રો પણ તે જ ત્રણ બળો છે સૂક્ષ્મ પણ તે જ ત્રણ બળો છે ખૂબ જ નાના અણુમાં તે જ ત્રણ બળો છે અને બ્રહ્માંડમાં પણ તે જ ત્રણ બળો છે તે એકદમ સરળ રચના છે હું તમને કહું છું માત્ર ત્રણ મૂળભૂત બળો ત્રણ મૂળભૂત ગુણો દ્વારા આટલી વિશાળ રમત વિશાળ રમત ખરું ને ખૂબ મોટી ખરું ને ખૂબ મોટી રમત માત્ર ત્રણ બળો માત્ર ત્રણ સાથે મહાન કામ થઈ રહ્યા છે તો આ ત્રણ એમ તો ત્રણ છે પરંતુ જો તમે પૂરતા ઊંડાણમાં ઊંડે જાઓ તો તે માત્ર એક હાથ છે તે માત્ર એક છે તે મહત્વનું છે બધે તમે ત્રિશુળ જુઓ છો તેને હથિયાર ન માનો હું જાણું છું કે કેટલાક લોકો તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યા છે જો તમારે શસ્ત્ર જોઈએ છે તો હું તમને કહું છું કે તે ખૂબ જ ખરાબ શસ્ત્ર છે જો તમારે કોઈની હત્યા કરવી હોય તો ત્રિશુળ એક ખરાબ શસ્ત્ર છે જે લોકો લડાઈ વિશે કંઈ જાણતા નથી તેઓ ત્રિશુળ એ શસ્ત્ર નથી તે પ્રતિક છે હવે શિવ ત્રિશુળ ધારણ કરે છે એટલા માટે નહીં કે તે તમારી સાથે લડવા માંગે છે તેમના પુત્ર ભાલો રાખે છે તે લડાઈનું શસ્ત્ર છે તે ખૂબ લડ્યો અને લડતો ગયો કાર્તિકે લડતા ગયા શિવજી ક્યારેય લડ્યા નથી કારણ કે આ માત્ર એક પ્રતીક છે આ ફક્ત તમને સતત રીતે બતાવવા માટે છે કે સપાટી પર તે ત્રણ છે પણ નીચે બધું એક છે તમે વિચારો છો કે તે એક શસ્ત્ર છે ના તે શસ્ત્ર નથી તે યોગ્ય હથિયાર નથી ખરું ને હા જો તમે લોકોને ધક્કો મારવા માંગતા હો તો ચાલે જો તમે લોકોને મારવા માંગતા હો તો તે સારું હથિયાર નથી ખરું ને તો આ ત્રણ તેઓ માત્ર સપાટી પર જ અલગ છે મૂળ રૂપે તે બધું એક જ વસ્તુ છે પરંતુ ત્રણ અભિવ્યક્તિઓ સર્જનના તમામ પાસાઓમાં સ્પષ્ટપણે હાજર છે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનથી લઈને ઘણા 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 અન્ય સ્તરો સુધી તે હંમેશા હાજર છે તો મહાદેવનું શું મહત્વ છે એનો અર્થ એ છે કે આ ત્રણે આ બધા એક રૂપે કાર્ય કરે છે તે મહાદેવ છે આમ ત્રણ દેવો છે જ્યારે તે બધા એક રૂપે કાર્ય કરે છે ત્યારે તે એક મહાદેવ છે તેથી આપણે સંહારકને મહાદેવ કહીએ છીએ કારણ કે આ તે બાબતે છે કે બ્રહ્મા ઉત્પત્તિ વિશે છે વિષ્ણુ સૃષ્ટિના સંચાલન વિશે છે શિવ શૂન્યતા છે આ બે સર્જન અને સંચાલન માત્ર શૂન્યતાના ખોળામાં અસ્તિત્વ ધરાવે છે સૃષ્ટિમાં જે ખાલી જગ્યા છે તે સૌથી વધુ વિસ્તરિત વસ્તુ છે અમર્યાદિત વસ્તુ છે અને તે એ છે જેના ખોળામાં સર્જન થાય છે અને અદૃશ્ય થાય છે ખરું ને સર્જન થાય છે પોતે કાર્ય કરે છે અને અલગ પડે છે બધું શિવના ખોળામાં થાય છે કારણ કે તે વિસ્મૃતિ છે શિવ એટલે કે જે નથી શિવા વા એટલે કે જે નથી તો જે નથી આપણે તેમને નમીએ છીએ કારણ કે તે જ ખરી ચીજ છે આજે આધુનિક વિજ્ઞાન ધીમે ધીમે તે તરફ આગળ વધી રહ્યું છે તમે જાણો છો તેઓ થોડા સમય પહેલા તેઓ માનતા હતા કે વિદ્યુત ચુંબકીય દળો અને પરમાણુ દળો અને ગુરુત્વાકર્ષણ જ બધું છે હવે જેમ જેમ તેઓ વધુ ઊંડે 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 જતા ગયા શું તમે જાણો છો કે આજે પણ આધુનિક વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ માટે કોઈ સમજૂતી નથી આઈઝેક ન્યૂટને તમને ફક્ત એટલું જ કહ્યું હતું કે એપલ નીચે પડે છે જે ગામડાના દરેક છોકરાને ખબર હતી અને સદનસીબી તે નીચે પડે છે ઉપર નથી જતું તેણે તેની કોઈ સમજૂતી આપી નથી કોઈ ગાણિતિક પૃષ્ઠભૂમિ આપી નથી ફક્ત તેણે કહ્યું કે તે નીચે પડે છે બીજું કંઈ નહીં અને ત્યારથી તેઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ અન્ય બળો વિશે થોડું ઘણું જાણે છે પણ ગુરુત્વાકર્ષણ એ એક એવી વસ્તુ છે જેણે આધુનિક વિજ્ઞાનને આંચકો આપ્યો છે તેઓ શા માટે ગુરુત્વાકર્ષણ કાર્ય કરે છે તે કેવી રીતે કાર્ય કરે છે તે શોધવા માટે સક્ષમ નથી તેથી આજે તેઓ જે એક સમજૂતી વિશે વાત કરી રહ્યા છે તે એ છે કે તેઓ એક સમયે એવું માનતા હતા કે તે સૂર્યનું ગુરુત્વાકર્ષણ તમામ ગ્રહોને એકસાથે પકડી રહ્યા છે તે અન્ય કોઈ વસ્તુનું ગુરુત્વાકર્ષણ છે જે બધી ગેલેક્સીઓને એકસાથે પકડી રાખે છે હવે તેઓ કહી રહ્યા છે કે આખી જગ્યા પર કોઈ ડાર્ક ફોર્સ છે વર્ણનના અભાવને કારણે કેમ કે તેઓ તેમાં કોઈ ગુણવત્તા પારખી શકતા નથી તેથી તેઓ તેને એક ડાર્ક ફોર્સ કહે છે અને તે આ ડાર્ક ફોર્સ છે જે દરેક વસ્તુને સ્થાને રાખી રહ્યું હોય તેવું લાગે છે તેઓ જાણતા નથી કે આ બળનું સ્વરૂપ શું છે તેને ડાર્ક એનર્જી અથવા ડાર્ક ફોર્સ કહેવામાં આવે છે આ શ્યામ ઉર્જા તમે જાણો છો કે આપણે શિવને હંમેશા કાળા કહીએ છીએ હા તેમને હંમેશા કાળા કહેવાય છે તેમની રાત મહિનાની સૌથી કાળી રાત છે તો આધુનિક વૈજ્ઞાનિકો તેમની પોતાની ભાષામાં કહી રહ્યા છે કે શિવ બધું એકસાથે પકડી રાખે છે હવે હું નથી ઇચ્છતો કે તમે કલ્પના કરો કે એક માણસ ત્યાં બેઠો હોય અને બધું એકસાથે પકડી રાખે તે એવું નથી શિવનો અર્થ છે જે નથી તેથી જે નથી તે સર્વોચ્ચ માનવામાં આવે છે કારણ કે જે નથી એ સર્જનમાં સૌથી મોટું સ્વરૂપ છે એમ જ છે ને જો તમે આકાશમાં જોશો તો શું તમે ક્યારે તેમ કરો છો શું તમે ક્યારેય તેવું કરો છો ઓકે હું તમારી વાત માનું છું બરાબર તો જો તમે આકાશમાં જુઓ કારણ કે તમારી જોવાની સિસ્ટમ ચોક્કસ રીતે બનાવવામાં આવી છે તેથી તમને લાગશે કે આકાશ તારાઓથી ભરેલું છે પણ તે વાસ્તવિકતા નથી ત્યાંની સૌથી મોટી વસ્તુ ખાલી અંધકાર છે ખરું ને તમે જે ગેલેક્સી જુઓ છો તે માત્ર નાના નાના કણ છે બાકીના વિશાળ વિસ્તરણમાં કંઈ નથી ખરું ને તો તેનો આપણે શિવ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છીએ પરંતુ આના ઘણા પાસાઓ છે આ એટલા માટે છે કારણ કે આપણે ડાયાલેક્ટિકલ સંસ્કૃતિ છીએ કેમ કે આપણે જાણીએ છીએ કે અસ્તિત્વ એક છે શું તમને લાગે છે કે સૌર મંડળ અને બાકીની આકાશગંગા વચ્ચે કોઈ સીમા રેખા છે બિટવીન સોલાર સિસ્ટમ એન્ડ રેસ્ટ ઓફ ધ ગેલેક્સી ના શું એક ગેલેક્સી અને બીજી ગેલેક્સી વચ્ચે એક એક છે એવું કંઈ નથી તે માત્ર એકીકૃત અસ્તિત્વ છે તેથી આપણે એક ડાયાલેક્ટિકલ સંસ્કૃતિ છીએ જ્યાં તે એકીકૃત છે તો હું શિવ વિશે વાત કરીશ જ્યારે હું શિવ કહું ત્યારે તમારે તે નક્કી કરવું પડશે કે હું કયા શિવ વિશે વાત કરું છું હું શિવને અમર્યાદ અંધકારમયતાનો ઉલ્લેખ કરીને કહું છું કે હું શિવ કહું અને હું આદિયોગીનો ઉલ્લેખ કરું છું કે હું શિવ કહું અને હું શિવ નામના એક મજૂર વિશે વાત કરી રહ્યો છું જે અત્યારે શેરીમાં ચાલી રહ્યો છે આ બધાની વાત આપણે એક જ સમયે કરી રહ્યા છીએ અને આ જ કારણ છે કે જો આપણે અનહદ શૂન્યતા તરફ નજર કરીએ તો આપણે તેજ કરીએ છીએ જો આપણે આદિયોગીને જોઈએ તો આપણે પણ તેજ કરીશું જો મજૂર શિવ અહીં ફરે છે તે અભણ હોઈ શકે છે તે ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે અથવા કંઈ પણ ન હોઈ શકે તો પણ આપણે તે કરીશું કારણ કે આપણે જાણીએ છીએ કે તમે જે ડાર્ક એનર્જીનો ઉલ્લેખ કરી રહ્યા છો તે શિવના પકડી રાખ્યા વિના તો આ શરીરમાં પણ તેની અખંડિતતા રહેશે નહીં તે વિખરાઈ જશે જ્યારે હું તમને જોઉં છું ત્યારે હું તે જ કરું છું જો આ એકમાત્ર રસ્તો છે હું ઈચ્છું છું કે તમે સમજો કે આ એકમાત્ર જગ્યા છે જ્યાં આવી વસ્તુ છે તમે તે અજાણતા કરી રહ્યા છો તેથી તે અર્થહીન છે જે તમે તમારા દેવતાઓ માટે જે કરો છો તે તમે દરેકને માટે કરો છો ખરું ને વિચાર એ છે કે આ વ્યક્તિને કદાચ ખબર નથી કે તેના નિર્માણનો સ્ત્રોત શું છે પરંતુ હું તેને ઓળખવા માંગુ છું તે કદાચ જાણતો નથી કે સર્જક તેની અંદર ધબકે છે પણ તે જોવાનો મારો પરમ અધિકાર છે જો હું તેને જોઉં તો મારા માટે ફરક પડે છે જો તે તેને જોશે તો તે તેના માટે અજાયબીઓ કરશે પરંતુ હમણાં હું તેને જોવા માગું છું તો તમે તમારા ભગવાન માટે જે કરો છો તે જ વસ્તુ તમે તમારા પાડોશી માટે કરો છો તે જ વસ્તુ તમે તમારા સેવક સાથે કરો છો તે જ વસ્તુ તમે ગાય કે હાથી અથવા પથ્થર અથવા કોઈ પણ વસ્તુ માટે કરો છો કારણ કે તમે તક ગુમાવવા ઈચ્છતા નથી તમે એક એવો પ્રયાસ કરવા માગો છો કે જ્યાં પણ તમે સર્જન જુઓ તમે જુઓ છો કે સર્જનના દરેક ભાગમાં સર્જનનો સ્ત્રોત સતત ધબકતો રહે છે અને કોઈ તેનો ઇનકાર કરી શકતું નથી ખરું ને આધુનિક વિજ્ઞાન પણ તેનો ઇનકાર કરી શકતું નથી કે જે કંઈ પણ સર્જનનો સ્ત્રોત છે તે એક નાનકડા અદૃશ્ય અણુમાં પણ કાર્ય કરી રહ્યો છે એવું જ છે ને